વિદ્યાર્થી મિત્રો ધોરણ 5 વિષય અંગ્રેજીમાં આપણે શું જોઈએ છીએ પુનરાવર્તન શું જોઈએ છીએ પુનરાવર્તન એમાં આપણે અગાઉના લેક્ચરમાં પ્રશ્ન 4 સૂચના પ્રમાણે કરો શું જોઈએ તો આપણે પ્રશ્ન 4 સૂચના પ્રમાણે કરો આજે આપણે શું જોયો છે પ્રશ્ન 4 એક ગઈકાલે જોયો તો આજે આપણે પ્રશ્ન 4 બી જોઈએ પહેલા પ્રશ્ન 4 બી લખતા પહેલા બધા બાકી નોટ પેન્સિલ અને રબર બોલો જાવ બાકી નોટ પેન્સિલ અને રબર હવે એમાં સૂચના લખો બી બધાએ સારા અક્ષરે લખવાની છે શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો પરીક્ષામાં તમને બે માર્ક્સ
પછી ત્રીજું ફ્રી સ્પેસ અંદર અને ટેબલ આપણે લખી શકો ચલો ફ્રી એટલે કે ત્રણ બિલાડી અંદર એટલે કે નીચે અને ટેબલ એટલે ટેબલ ટેબલ ની નીચે બિલાડી તો આપણે શું બનશે ધેર આર બને શા માટે કે ફ્રી કેટ્સ શું કીધું છે ફ્રી કેટ્સ અહીંયા બહુવચન આપેલું છે એટલે શું લખશો આપણે ધેર આર પેલો અક્ષર હંમેશા કેપિટલ ધેર આર Three kids under the table. Table ની નીચે ત્રણ બિલાડીઓ છે. પાછળ પૂર્ણ વિરામ પણ ફરજિયાત કરવાનું છે. ચલો પહેલા ચાર લખી નાખો. ન લખાય તો વિડિયો સ્ટોપ કરીને લખજો. લખાઈ ગયું. હવે પાંચમું ક્લાસ વર્ગખંડમાં ઘણી છોકરીઓ અને ઘણા છોકરાઓ
પછી દસમું અપેર નિયર અને ઓફિસ. જો તમે ત્રણ શબ્દ આપ્યા છે, ત્રીજા અપેર એટલે કે ઘર, નિયર એટલે કે પાસે, અને ઓફિસ એટલે કે ઓફિસ. ચાલો અહીં શું બનશે, દેર ઇઝ અપેર નિયર ધ ઓફિસ, ઓફિસની પાસે ઘર છે. પેલી ખબર હશે દસ વાક્યમાં, ચાલો લખી નાખો. ન લખાય તો વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. લખાઈ ગયું? તો તમારે આ દસે દસ વાક્ય પાકી નોટમાં સારા અક્ષર, અને મેં જે લીટી છોડીને લખવાનું કીધું, એક સવાલ અને જવાબ લખાય છે એટલે એક લીટી છોડી દેવાની, એ રીતના દસે દસ વાક્ય પાકી નોટમાં સારા અક્ષરે પૂરા કરીને પાકા કરવાના છે. આવતા લેક્ચરમાં આપણે પ્રશ્ન 4C જોશું.